चलो विद्यार्थी मित्रों, जोता जाइए आजना लेक्चर में चलो प्रारंभ में एक पदार्थ स्थिर छे, ते एक परिमाण में अचल प्रवेग थी गति शुरू करे छे, ने टी समय तेने मळतो पावर कोना सहप्रमाण में हशे। चलो प्रारंभ में एक पदार्थ स्थिर छे, ते एक परिमाण मा अचल प्रवेग थी गति शुरू करे छे, अने टी समय तेने मळतो पावर कोना समप्रमाण में हशे। चलो नक्की करवानुं छे आपणे विद्यार्थी मित्रों, कोना समप्रमाण में हशे। चलो तो हवे आ जे छे बे आठमो अने नवमो बने माटे एमसीक्यू माटे खास मोस्ट आईएमपी करी लेजो, एमसीक्यू माटे मोस्ट आईएमपी पॉइंट छे। चलो आपणे पेला आठमो जे छे जोईए। चलो प्रारंभ में एक पदार्थ स्थिर छे अने प्रवेग थी शुरू करे छे कंईक गति, अने पावर कोना सप्रमाण हशे। हवे पावर ने कोना सप्रमाण एटले समय साथे आमांथी क्यूँ एबीसीडी माथी अथवा तो पेला बीजा त्रीजा माथी क्यूँ समीकरण लागू पड़े छे। चलो तो हवे पावर ने समय साथे शुं संबंध छे ए जोईए आपणे। थोड़ूक जे छे आमां आपणे तमारे सामान्य बुद्धिनो उपयोग करवानो छे कि जे तमे सूत्र भणी गया छो एनो उपयोग करीने तमारे जे छे थोड़ू डीपमां सूत्रोने आगळ पाछळ करीने एवो संबंध लेवानो छे कि जेमां पावर अने समय साथेनो कंईक संबंध मळतो होय, अने अचळ प्रवेगी गतिनું समीकरણ અહીંયા લાગુ પડે એવું કંઈક તમને હિંટ આપી છે કે અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે। चलो तो आपणे कोई एवी रचना करवी पड़शे कि जेमां अचल प्रवेगी गति आवी जती होवी जोईए। चलो विद्यार्थी मित्रों तो जोईए पावरनुं समीकरण। पावरनुं समीकरण विद्यार्थी मित्रों शुं थशे? पावरनुं समीकरण એટલે પી ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી, આવું થશે પાવરનું સમીકરણ। એટલે પાવરનું સમીકરણ થશે બળ ગુણ્યા વેગ। ચલો તો પી બરાબર ફોર્સ એઝ ઇટ ઇઝ રાખો। હવે વેગ, વેગનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આવી રીતે થઈ શકે એ ઇક્વલ ટુ વી બાય ટી। તો વીને સબ્જેક્ટ કરો તો એને સામેની બાજુ જવા દો, સોરી ટીને, તો અહીંયા શું થઈ જશે વેગની સમીકરણ, વેગ બરાબર શું લખી શકાય એ ટી લખી શકાય। તો એ અહીંયા આપણે મૂકી દો સમીકરણ, તો એફ પાવર બરાબર એફ ઇન્ટુ એ ટી થઈ જશે। ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગી ગતિ છે એટલે આપણે આવું લખી શકાય। હવે પ્રવેગ જે છે એના બરાબર શું લખી શકાય, તો કે એફ બરાબર એમ એ, અને પ્રવેગને જો તમે કરતા કરો તો પ્રવેગ બરાબર શું આવશે એફ બાય એમ। ચલો તો એની જગ્યાએ શું લખી શકાય એફ બાય એમ,
तो आज समीकरण ने अपने आग कंटीन्यू करिए किमत मूकीने तो शू थी जाए एफ बाय एम इंटू टी चलो तो एफ नो जे छे शू थी जाए स्क्वेर ले एफ स्क्वेर अपॉन एम आवशे ने चलो चलो तो p इक्वल टू एफ स्क्वेर बाय एम अने इंटू टी हवे अहीं जो विद्यार्थी मित्रों जे एफ बाय एम ए तो अचल छे प्रवेग पण अचल छे अने जो प्रवेग अचल होय तो बल पण अचल थशे तो आ भाग छे ई अचल थई जशे तो पी प्रपोर्शनल टू शू आवशे टी आ जे छे ई शू थई गयुं अचल तो पी प्रपोर्शनल टू शू आवशे टी तो अहींया जो पी प्रपोर्शनल टू टी एटले आ ऑप्शन आवशे सम टी ना समप्रमाणमां टी ना समप्रमाणमां हशे चलो रेडी समझाई आ रीते आपणे जे छे पावर अने समय साथेनुं समीकरण मेळवी शकाय चलो हवे जे छे आ इरेज करी लईए चलो हवे जे छे ए खूब ज इम्पोर्टंट छे એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમથી અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે અને ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એટલે પહેલાં જે છે અચળ કોઈ પદાર્થનો અચળ પાવર ઉદ્ગમ અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે અને ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એટલે થોડા સમય પછી એનું સ્થાનાંતર મેળવવાનું છે આપણે સ્થાનાંતર મેળવવાનું છે અહીંયા અને એ પણ ટી સમય બાદ તો જોઈએ શું સ્થાનાંતર મળશે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો પણ ઉપયોગ કરી શકાય બે રીતે તમે આને સોલ્વ કરી શકો છો એમાં પહેલી રીત લઈએ આપણે પાવર સોરી વર્ક ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ જો ન ખબર હોય તો સૂત્ર યાદ રાખો પી ઇક્વલ ટુ ડબલ્યુ બાય ટી પાવર ઇક્વલ ટુ વર્ક બાય ટાઈમ એના ઉપરથી મેં લીધું છે ચલો તો જો ડબલ્યુ ઇક્વલ ટુ પી ટી એમાં કિંમત મૂકતા જઈએ
અહીંયા ડબલ્યુ ઇક્વલ ટુ કાર્ય ઉર્જા પ્રમેય એટલે ચલો તો આપણે ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય છે ચાલો તો જોતા જઈએ હવે વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા જે છે હાફ એમ વી સ્ક્વેર માઇનસ હાફ એમ વી નોટ સ્ક્વેર હવે પ્રારંભમાં સ્થિર છે એટલે એનો વેગ ઝીરો થઈ જશે એટલે કાર્ય જે છે એ કોના જેટલું થશે હાફ એમ વી સ્ક્વેર જેટલું થશે ચાલો સમજાય તો અહીંયા કાર્યની કિંમત મળી ગઈ હવે આને જ આપણે કન્ટિન્યુ કરીએ તો શું થશે હાફ એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી હાફ એમ વી સ્ક્વેર ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી થશે ને આવી રીતે ચલો તો વી ને આપણે કરતા કરીએ વી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે ટુ પી ટી સામેની બાજુ જવા દે અને નીચે આવશે એમ ચલો તો વી ઇક્વલ ટુ શું થશે અંડર રૂટ ટુ પી ટી અપોન એમ આ ટી છે વિદ્યાર્થી મિત્રો ટુ પી ટી અપોન એમ ચલો તો આ છે એ વેગનું સમીકરણ મળ્યું ચલો હવે આપણે જે છે એ ક્યાં સંદર્ભમાં જોઈ છે કે ટીનું ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હવે આપણે આને સ્થાનાંતરના સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય ડીએક્સ બાય ડીટી ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન સોરી અંડરરૂટ ટુ પી ટી અપોન એમ ચલો સ્થાનાંતરના સ્વરૂપમાં લખવું છે એટલે જોઈ છે સ્થાનાંતરના સ્વરૂપમાં એટલે તો આપણે એક્સ જોઈ છે તો ટીને હું સામેની બાજુ મોકલી દઉં તો આમ થઈ જાય ડીએક્સ ઇક્વલ ટુ અંડરરૂટ ટુ પી ટી અપોન એમ ઇન્ટુ ડીટી થઈ જાય વિદ્યાર્થી મિત્રો આવી રીતે તો હવે અહીંયા બે બાજુ સંકલન કરતા બંને બાજુ એટલે હવે આ એક્સ મળી જશે ને ડીએક્સનું ઇન્ટિગ્રેશન કરશો એટલે સંકલન વિકલન કેન્સલ એટલે વધે ઈ રાશિ એટલે ખાલી એક્સ વધશે એટલે બંને બાજુ સંકલન કરતા તો બંને બાજુ સંકલન કરો તો અહીંયા થઈ ગયું એક્સ ઇન્ટિગ્રેશન ડીએક્સ સપોઝ હાલો એક સ્ટેપ આઉટ વધારે કરીએ ઇન્ટિગ્રેશન અંડરરૂટ ટુ પી ટી અપોન એમ તો આ ટુ પી ટી ટુ પી અપોન એમ એ બધું બહાર નીકળી જશે રૂટ ટીનું જ થશે ખાલી ચલો તો આનું થઈ ગયું એક્સ ઇક્વલ ટુ અહીંયા રૂટ ટુ પી અપોન એમ બારે વહી જશે અહીંયા વધ્યા ટીનું રૂટ એટલે વન હાફ ઇન્ટુ ડીટી ચાલો હવે ટીનું ઇન્ટિગ્રેશન જેના લગ્ન હોય એના દીત ગાંધો ટીની સાપેક્ષે ટીનું સંકલન થશે તો ટીનું સંકલનનું સૂત્ર શું થાય એક ઘાત વધે જે ઘાત હોય એમાં એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં એટલે એક ઘાત વધી અને વધેલી ઘાત છેદમાં એટલે થ્રી બાય ટુ સાદુરૂપ આપીએ એટલે થ્રી બાય ટુ એક આખીને બીજી અડધી એટલે દોઢ એટલે આ ટીની થ્રી બાય ટુ જેટલી ઘાત છે એમ મળે અને અંડર રૂટ આ તો છે જ ટુ પી અપોન એમ ઇક્વલ ટુ એક્સ ચલો તો આ બધી વસ્તુ આપણે અચળ કરી નાખીએ તો વધુ શું ટી એક્સ એક્સ પ્રપોર્શનલ ટુ આ જે છે અચળાંક છે તો એક્સ પ્રપોર્શનલ ટુ ટીની થ્રી બાય ટુ આટલી ઘાત વધે કારણ કે ટુ અચળ છે પી અચળ છે ને એમ અચળ છે તો એક્સ પ્રપોર્શનલ ટુ ટીની ત્રણના છેદમાં બે ઘાત આરામથી જોઈ લો આ એક મેથડ છે
આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. चलो तो एक्स प्रपोर्शनल टू टीनी थ्री बाय टू. हवे आपणे बीजी मेथड थी पण आने सोल्व करी शकीए छीए, पण आ आरामथी जोई लियो. आ टाइपना ज एमसीक्यू होय छे नीटमां, नीट माटे खास प्रिपेर करवानी छे आवा आ टाइपना एमसीक्यूनी. चलो तो एक्स प्रपोर्शनल टू टी नी थ्री बाय टू. हवे बीजी रीत जे छे ई जोई आपणे. ये पण ईजी छे. ચલો આવી પ્રેક્ટિસ જે છે તમારી રીતે આવા એમસીક્યુ મળે તો તમારે બેસ્ટ છે નીટ માટે, કારણ કે જ્યારે બહુ જ હાર્ડ પેપર હશે નીટ માટેના તો ત્યારે આ ટાઈપના જે છે એ ન્યુમેરિકલ હશે. ચલો બીજી મેથડ. ચલો શું કહે છે સેકન્ડ મેથડ એ. ચલો ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું છે. પી ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ વેલોસિટી. ચાલો તો પી ઇક્વલ ટુ ફોર્સ એટલે શું થશે, એમ એ ઇન્ટુ વેલોસિટી. હવે વેલોસિટી ઇક્વલ ટુ શું થશે, એ ટી થશે, અચળ પ્રવેગીના અચળ પ્રવેગી ગતિ પરથી. એટલે એમ એ સ્ક્વેર અને ટી, કારણ કે એક ટી એક એ આ અને એક આ આ સમીકરણ અહીંયા મૂકીએ એટલે એ ટી થઈ જાય. એટલે એમ એ સ્ક્વેર ટી, એટલે આ પાવરની સમીકરણ મળી. હવે એમાં જો આપણે પ્રવેગને કરતાં કરીએ તો એ ઇક્વલ ટુ શું મળશે, અંડર રૂટ પી અપોન એમ ટી મળશે ને. આને કરતાં કરો તો આ બે છેદમાં જાય અને એ ઇક્વલ ટુ સ્ક્વેરના ફોર્મમાં છે. આપણે એ શું એ તરફથી જોવું છે અને પાછું સ્થાનાંતર સાથે સંબંધ છે તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવો પડશે. તો અહીં લખવું પડશે કે અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ પરથી. ચલો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું છે, એક્સ બરાબર યુ નોટ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. ચલો આવશે ને આ રીતે, એક્સ ઇક્વલ ટુ યુ નોટ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. તો યુ ઝીરો છે પ્રારંભિક. ચલો તો એક્સ ઇક્વલ ટુ આવશે હાફ એ ટી સ્ક્વેર. ચલો આવશે તો એક્સ ઇક્વલ ટુ શું લખવાના છે, હાફ એ એની વેલ્યુ તમે જાણો છો, અંડર રૂટ પી અપોન એમ ટી ઇન્ટુ ટી સ્ક્વેર આવી રીતે છે. ચલો તો એક્સ ઇક્વલ ટુ જે છે એ શું થશે,
અહીંયા છે હાફ અંડર રૂટ પી એમ અને વન અપોન અંડર રૂટ ટી છે અને અહીંયા ટી સ્ક્વેર છે તો અહીંયા જે છે એ થઈ જાય ને આ અચળ થઈ ગયું એટલે પી એક્સ પ્રપોર્શનલ ટુ ટીની થ્રી બાય ટુ ચલો આ રીતે થઈ જશે વિદ્યાર્થી મિત્રો એક્સ પ્રપોર્શનલ ટુ એક્સની એક્સ પ્રપોર્શનલ ટુ ટીની થ્રી બાય ટુ ઘાત ચલો આરામથી જોઈ લો આ બીજી રીત છે એ થોડી વધારે ઇઝી પડશે ટૂંકમાં તમારી રીતે પણ તમે જો સૂત્રો જાણતા હોય અને નિયમો જાણતા હોય અચળ પ્રવેગી ગતિના તો એનો ઉપયોગ કરીને તમે કોઈ પણ એમસીક્યુ છે એ સોલ્વ કરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પંપ એટલે કે મોટર આ જે છે એ થઈ ગયો છે આ સમ આપણે થઈ ગયો છે ચાલો આ થઈ ગયું છે હું આ બાકી છે એક પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્ય છે આપેલી રાશિઓ ધન કે ઋણ તે કાળજીપૂર્વક દર્શાવો તો આપણે દર્શાવવાનું છે કાળજીપૂર્વક ચલો સમજો કોઈ એક પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું છે ચલો શું મળશે ધન કે ઋણ એના માટે ચલો દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય તો ડબલ્યુ ઇક્વલ ટુ એફ ડી હવે કોસ થીટા એટલે કોસ ઝીરો થશે એટલે પહેલાં માટે કાર્ય જે છે એ એફ ડી એટલે મહત્તમ મળશે અથવા તો ચિહ્ન કીધું છે સોરી એટલે આમ આમ લખવું પડશે ડબલ્યુ ગ્રેટર ધેન ઝીરો એટલે કાર્ય કેવું મળે ધન આ પહેલાંનો આન્સર પછી બીજામાં શું કીધું છે કે ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય એટલે ડબલ્યુ ઇક્વલ ટુ એફ ડી 180 કોસ 180 થશે એટલે કોસ 180 એટલે તમે જાણો છો કોસ 180ની વેલ્યુ જે છે એ થશે માઇનસ 1 એટલે ડબલ્યુ ઇક્વલ ટુ શું થશે માઇનસ એફ ડી તો અહીંયા ડબલ્યુ લેસ ધેન 0 એટલે કાર્ય જે છે એ ઋણ મળે છે પછી સી સીમાં શું કીધું છે જો કે થયેલું કાર્ય જે છે એ સી માટે પણ ઋણ જ મળશે કારણ કે જો તમને શું કીધું ઢળતા સમતલ પર લપસતા પદાર્થ માટે ઘર્ષણ વડે થયેલું કાર્ય એટલે આવી રીતે ઢળતો કોઈ સમતલ હોય એના ઉપર સમતલ વડે થયેલું કાર્ય તો એ તો ઘર્ષણની વિરુદ્ધમાં જોઈએ એટલે 180 ડિગ્રી થયા તો એમાં કાર્ય જે છે એ લેસ ધેન 0 એટલે ઋણ ચાલો ડીની અંદર શું કીધું છે ખડબચડા સમસ્થિત સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ માટે લગાડેલ બળ વડે થતું કાર્ય ચલો એના માટે જે છે કાર્ય શું થશે સમજો શું કીધું છે ખડબચડા સમસ્થિત સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય તો એમાં થીટા બરાબર 0 છે ડબલ્યુ બરાબર એફ ડી એટલે પાછું ડબલ્યુ ગ્રેટર ધેન 0 એના વડે આ રીતે કાર્ય મળશે પછી છેલ્લું છે ઈ એના માટે કાર્ય શું કીધું દોલન કરતા લોલકને સ્થિર થવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય તો એનું થતું કાર્ય જે છે ઈ 180 ડિગ્રી છે એટલે ઈ આ તો એફ ડી એઝ ઇટ ઇઝ
180 એટલે માઇનસ વન, ડબલ્યુ ઇક્વલ ટુ ડબલ્યુ લેસ ધેન ઝીરો એટલે કાર્ય ઋણ મળે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એના નીચેનું જે છે એ બાકી છે એ કરી. પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સંક્ષિત દિશાના બળથી અસર હેઠળ ટેબલ પર ગતિ કરે, ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે, તો આપેલ ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. તો પહેલાં આ ઇરેઝ કરીએ. ચાલો પ્રારંભમાં સ્થિર પેલા ડેટા છે આપેલા છે લખતા જઈએ. ડબલ્યુ ઇક્વલ ટુ સોરી માસ ઇક્વલ ટુ 2 કિલોગ્રામ, પછી ફોર્સ આપી દીધી છે 7 ન્યૂટન અને ઘર્ષણાંક આપી દીધો છે 0.1. ચલો એટલે સોરી એફ એટલે ઘર્ષણાંક એટલે મ્યુ થશે. ચલો તો એમાં પહેલો કેસ કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. તો પહેલાં તો આપણે ઘર્ષણાંક બળ બરાબર મ્યુ એન થશે. નોર્મલ મ્યુ પ્રોપોર્શનલ ટુ એન, પ્રોપોર્શનાલિટી હટાવો તો મ્યુ એન. ચેપ્ટર નંબર 5 યાદ કરો, ઘર્ષણાંક 0.1 અને નોર્મલ ફોર્સ જે છે એ mg જેટલો થશે, એટલે એફ 0.1 અને નોર્મલ ફોર્સ 10 × g, સોરી દળ 2 કિલોગ્રામ છે એટલે 2 × 10 એટલે કુલ 2 ન્યૂટન જેટલું આવશે ઘર્ષણાંક બળ. અને એફ ડેશ ઇક્વલ ટુ એટલે સમાસ બળ કેપિટલ એફ માઇનસ સ્મોલ એફ, તો આ 7 ન્યૂટન છે માઇનસ 2 ન્યૂટન બરાબર 5 ન્યૂટન. તો સમાસ બળ એટલે પરિણામી બળ એ થશે 5 ન્યૂટન. ચલો તો પેલું 10 સેકન્ડ માટે થયેલું કાર્ય, પેલું ડબલ્યુ ઇક્વલ ટુ એફ એસ, ડબલ્યુ ઇક્વલ ટુ ફોર્સ આપણે આ બધું 7 ન્યૂટન અને સ્થાનાંતર. હવે સ્થાનાંતર જે છે એ આપણે અલગથી મેળવવું પડશે. સ્થાનાંતર બરાબર યુ નોટ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. ચલો યુ નોટ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર એના ઉપરથી મેળવવું પડશે. હવે પહેલાં પ્રવેગ મેળવી લઈએ. પ્રવેગ એટલે 5/2 એફ બરાબર એમ એ ઉપરથી 5 ન્યૂટન છે તો 2 એટલે પ્રવેગ મળશે 2.5. ચાલો 2.5નો અહીંયા જે છે આ તો 0 થઈ જશે એટલે હાફ એ એટલે 2.5 અને ટી એટલે 10 સેકન્ડનો સ્ક્વેર, તો હાફ ઇન્ટુ 2.5 × 100 તો અહીંયા થઈ ગયા 50 × 2.5 એટલે 125 મીટર જેવું થશે એટલે એક્સ બરાબર 125 મીટર. ચલો તો સ્થાનાંતર છે 125 મીટર, તો 25 × 7 કરી લઈએ કેલ્સીમાં 25 × 7 એટલે 175. ચલો એનો આન્સર આવશે 175. જૂલ, આટલા જૂલ કાર્ય થયેલું હશે. ચલો પછી બીજું શું આપેલું છે કે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય એટલે ડબલ્યુ
જે છે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય, તો ઘર્ષણ બળ થતું વિરુદ્ધ થતું કાર્ય 126 એટલું જ થશે, સોરી ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય જે છે અહીંયા 2 આવશે, સોરી 2 ન્યૂટન, કારણ કે એ આપણે મેળવેલું છે. ઘર્ષણ બળ માટેનું બળ છે એ 2 ન્યૂટન છે, એટલે 2 × 126 કરવા પડશે, એટલે અહીંયા 100 એટલે 200 ને પણ 152 આટલું આવશે, 152 સોરી 252 જૂલ જેટલું કાર્ય થશે. ચલો પછી ત્રીજું જે છે સમાસ બળ વડે થતું કાર્ય, તો સમાસ બળ વડે થતું કાર્ય જે છે એક મિનિટ અહીંયા ભૂલ છે 126 × 7 માટે, એક જ મિનિટ હો, 125 અહીંયા 875 હશે, સોરી 875 બોલો પણ લખાણું 175 875 જૂલ. ચાલો તો હવે સમાસ કાર્ય જે છે એ કેટલું થશે, સમાસ બળ વડે થતું કાર્ય, તો 875 માઇનસ આ કેટલા મહિના 252, એ બેનો તફાવત જેટલું થશે, તો 635 જૂલ જેટલું કુલ કાર્ય થશે. ચાલો સમાસ માટે થતું કાર્ય, તો 7 ન્યૂટન દ્વારા થતું કાર્ય અને 2 ન્યૂટન દ્વારા થતું કાર્ય, એ બેનો તફાવત મેં અહીંયા લીધો છે, ડબલ્યુ ફ્રિક્શન માટે અને ડબલ્યુ જે છે એ બાહ્ય બળ એટલે એક્સટર્નલ ફોર્સ માટે, માઇનસ આવશે સોરી અહીંયા, તો બેનો તફાવત જેટલું થશે. હવે ચોથું છેલ્લું લાસ્ટ શું કીધું છે કે 10 સેકન્ડમાં, લાસ્ટ શું કીધું છે, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલે તમારે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. હવે કાર્ય તમારી પાસે છે તો ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો થશે, આના જેટલો જ થશે, 635 જૂલ જેટલો, કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય પરથી, કાર્ય ઉર્જા પ્રમેય પરથી એટલે ડેલ્ટા કે ઇક્વલ ટુ 635 જૂલ થશે. હવે આના ઉપરથી આપણે જે છે એ અર્થઘટન એવું કરી શકીએ કે પરિણામ બળ વડે પદાર્થ પર થતું કાર્ય તેની ગતિ ઉર્જાના ફેરફારનું મૂલ્ય બરાબર છે, એટલે લાસ્ટ જે છે એ મેઇન છે આપણું કે પદાર્થમાં થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર બરાબર છે, એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્યના મૂલ્ય બરાબર છે, એટલે એન્ડ ઓફ ધ ડે આપણે એવું કહી શકાય કે કાર્ય ઉર્જાનો પ્રમેય છે એ અહીંયા લાગુ પડે છે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરથી જે સંઘાતની થિયરી બાકી